પ્રાથમિક શાળાના શિક્ષકો જૂની પેન્શન યોજના ફરીથી ચાલુ કરવા માટે મેદાને ઉતર્યા છે ત્યારે જૂની પેન્શન યોજના શરૂ કરવા અને વિવિધ પડતર પ્રશ્નોનું જલ્દીથી નિરાકરણ મળે તેને લઈને મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા જિલ્લા પંચાયત કચેરી ખાતે 300 જેટલા શિક્ષકોએ ધરણા કરી પોતાની પડતર માંગણીઓને લઈને હાથમાં બેનર રાખી સૂત્રોચ્ચાર કર્યા હતા. ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત પ્રાથમિક શિક્ષક સંઘની સૂચના મુજબ આજરોજ મહીસાગર જિલ્લાની જિલ્લા પંચાયત કચેરી ખાતે જૂની પેન્શન યોજના બહાલ કરવા માટે અમારા જિલ્લાના લગભગ 300 જેટલા પ્રાથમિક શિક્ષકો એક દિવસના ધરણા પર ઉતરેલ છે. અમારા પ્રાથમિક શિક્ષકોને 1/4/2005થી નવી પેન્શન યોજના ચાલુ કરી છે. એમાં અમને ભારોભાર આર્થિક શોષણ થાય છે અને એ દૂર કરવા માટે અમે વારંવાર અવારનવાર ગાંધીનગર, અમદાવાદ તેમજ દિલ્હી વિવિધ રેલીઓ યોજી આવેદનપત્રો આપેલા છે, છતાં સરકાર તરફથી કોઈ હકારાત્મક પ્રતિભાવ મળતો નથી. વારંવારની રજૂઆતોથી અમારો પ્રાથમિક શિક્ષક આજે નિરાશ થઈને બેઠો છે. આર્થિક શોષણના ભાગે આપણી પાસે અત્યારે પ્રમાણિકતાથી નોકરી કરવાની આખી જિંદગી 40-40 વર્ષ સુધી નોકરી કર્યા પછી પણ જો એને પોતાના કુટુંબનું ભરણ પોષણ થઈ શકે તેવું પેન્શન ન મળે તો આ પ્રમાણિકતાની નોકરીનો કોઈ અર્થ રહેતો નથી અને એ લઈને આજે અમે બારોબાર દુઃખી છીએ. આજે આપણા પ્રાથમિક શિક્ષકોને જો ઉપવાસ પર ઉતરવું હોય તો એનાથી કડક વિટંબણા કોઈ કહેવાય નહીં. એટલા માટે સરકારશ્રીને આડકતરી અને સીધી રીતે ગણો તે પણ અમે ચેતવણી આપીએ છીએ કે જો ટૂંક સમયમાં આ અંગે કોઈ હકારાત્મક પરિણામ નહીં મળે તો અમે આનાથી વધુ ઉગ્ર આંદોલન આપીશું, વધુ ઉગ્ર કાર્યક્રમોને વેગ આપીશું અને જ્યાં સુધી અમને જૂની પેન્શન નહીં મળે ત્યાં સુધી અમારા આ કાર્યક્રમો ચાલુ રાખીશું. તદુપરાંત સાથે સાથે જિલ્લા કક્ષાનો પણ અમારો એક પેચીદો પ્રશ્ન એવો છે કે મહીસાગર જિલ્લો પંચમહાલ અને ખેડા જિલ્લામાંથી જુદો પડીને બનેલો છે. આ જિલ્લામાં જનરલ પ્રોવિડન્ટ ફંડ ધરાવતા શિક્ષકોને આજ દિન સુધી મૂળ જિલ્લાઓ એટલે પંચમહાલ અને ખેડા જિલ્લાઓમાંથી જીપીએફ ટ્રાન્સફર થયેલ નથી અને ટ્રાન્સફર ન થવાના કારણે અમે અમારી બચત કરેલી રકમ પણ મેળવી શકતા નથી. આ અંગે અવારનવાર અમે જિલ્લાની કચેરી, પંચમહાલ જિલ્લાની કચેરી તેમજ ગુજરાત રાજ્યમાં ગાંધીનગર ખાતે નિયામકશ્રીની કચેરી ખાતે વારંવાર રજૂઆતો કરવા છતાં પરિણામ મળેલ નથી. તો આવી બચત કરવાનો અમારો જે હક છે એને એ મળવાનો હક છે એ ડૂબતો દેખાય છે અમને. એટલા માટે આ બાબતે પણ તાત્કાલિક કોઈ ઘટતું થાય તેવી અમારી ઉગ્ર માગણી છે. જૂની પેન્શન યોજના લાગુ કરવાની લડતના ભાગરૂપે મહીસાગરના વડુ મથક લુણાવાડા મુકામે આજરોજ 300 જેટલા શિક્ષક સંઘના આગેવાનો અમે મળ્યા અને આજે ધરણા કરી રહ્યા છીએ. તદુપરાંત અમે પેન્શન માટે હંમેશા લડવાના છીએ. અમે ભવિષ્યમાં આવનારી ચૂંટણીમાં અમે અમારા ઘરની બહાર એક બેનર લગાડવાના છીએ કે પેન્શન નહીં તો વોટ નહીં, અને આ રીતે અમે અનોખી લડત આપી પ્રદર્શન કરવાના છીએ. તદુપરાંત મહીસાગર જિલ્લાના તમામ શિક્ષકો ટી શર્ટ, માસ્ક અને ટોપી ઉપર પેન્શન અમારો અધિકાર જેવા લોગા લખી અને શિક્ષણ કાર્ય કરવાના છીએ. તદુપરાંત નો પ્રૂફ જે તમામ કર્મચારીઓ દ્વારા જે પેન્શન માટેની અનોખી લડત આપી રહ્યું છે એ આદરણીય નરેન્દ્રભાઈ એપ્રિલ માસની આજુબાજુ રથ લઈને ગુજરાતમાં પેન્શન રથ જે કાઢવાના છે અને એ દરેક તાલુકે તાલુકે જિલ્લે જિલ્લે ફરી અને પેન્શન માટે લોકજાગૃતિ લાવવાના છે. અમે તમામ કર્મચારીઓ, બીજે અન્ય કેડરના પણ કર્મચારીઓ એમાં સમાવેશ થઈ ભવિષ્યમાં અમે આ કર્મચારીના પરિવારના વોટ જે છે અને કર્મચારીનો જો પરિવાર છે એ બધા ભેગા મળી અને આગામી ચૂંટણી પર આ વોટનો પ્રભાવ પડી શકવાની પૂરેપૂરી શક્યતાઓ છે. બિપિન, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘના આદેશ અનુસાર મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ આયોજિત આજે જિલ્લા કક્ષાના એક દિવસીય ધરણા કાર્યક્રમમાં સમગ્ર મહીસાગર જિલ્લામાંથી મોટી સંખ્યામાં શિક્ષકો ધરણા કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. અમારી વિવિધ માંગણીઓ સરકાર સ્વીકારતી નથી. અમારા પ્રશ્નો જેવા કે એસપીએલ રજાઓ, બદલીના નિયમો ઝડપથી જાહેર કરવા, જિલ્લા ફેર 100% છૂટા કરવા અને સીસીસીમાં કોરોનામાં જે શિક્ષક મિત્રો પરીક્ષા આપી શક્યા નથી એમની મુદતમાં વધારો કરવો, આ તમામ મુદ્દાઓ અને અમારા જીપી ફંડનો પણ જિલ્લાનો મોટો પ્રશ્ન હોય અને આજની મેઇન લડત અમારી જૂની પેન્શન યોજના માટે છે
એ છેલ્લા 2005 પછી સતત અમે લડત લડતા આવ્યા છીએ, પણ સરકારની આંખ ઉગડતી નથી. પણ હવેથી અમે તમામ શિક્ષકોએ, રાજ્યના તમામ શિક્ષકોએ નિર્ણય કર્યો છે કે જ્યાં સુધી અમને જૂની પેન્શન યોજનાનો લાભ નહીં આપે ત્યાં સુધી સરકાર સામે વિવિધ લડતો ચલાવતા રહીશું અને સરકારને 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં અમારી તમામ માગણીઓ પૂર્ણ કરે એવી અમારી માગણી છે. નિમેશભાઈ સેવક, મહામંત્રી, મહીસાગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ.